અને હત્યારા કર્યા હતા ત્યારે આ જ મામલે હવે વધુ વિગતો આપી રહ્યા છે અમારા સંવાદદાતા દર્શિલ રાવલ. દર્શિલ, જાણકારી અત્યારે આપની પાસે શું? જી દર્શિલ, અમારા સંવાદદાતા સાથે ફરી સંપર્ક કરીશું, પરંતુ એ પહેલા આપને સંપૂર્ણ જાણકારી અત્યારે આપી દઈએ કે રાહુલ ગાંધીને પૂછવામાં આવ્યું હતું કે તેઓને ગુનો કબૂલ છે કે કેમ. આ સિવાય શું વધુ વિગતો અત્યારે મળી રહી છે દર્શિલ ત્યાંથી? વિધિ, જે પ્રકારે રાહુલ ગાંધી કોર્ટમાં હાજર રહ્યા અને કોર્ટમાં હાજર રહ્યા બાદ સૌ પ્રથમ જે અહીંયા જજ દ્વારા અહીંયા પૂછવામાં આવ્યું હતું કે પ્રથમ જે અહીંયા જજ દ્વારા અહીંયા પૂછવામાં આવ્યું હતું કે તેમનો ગુનો જે છે તે કબૂલ છે કે નહીં, તો રાહુલ ગાંધીએ સામે એક જવાબ આપ્યો હતો, એક ઉત્તર આપ્યો હતો કે તેમને આ ગુનો કબૂલ નથી. અને આ બાબતને લઈને એક દલીલ પણ કરવામાં આવી અને તે દલીલ બાદ અહીંયા કહી શકાય છે કે પરેશ ધાનાણી અહીંયા જામીનદાર બન્યા છે. અને એક ખાસ કરીને 23 ડિસેમ્બરે અહીંયા ફરીથી સુનાવણી કરવાની એક તારીખ પણ અહીંયા જાહેર કરવામાં આવી છે. અત્યારે જ આ પ્રકારે અહીંયા કોર્ટમાંથી આ તમામ માહિતીઓ જે મળી રહી છે અને હવે કદાચ કહી શકાય છે જે પ્રકારે આખો કેસ જે ચાલ્યો છે તેને લગતા અન્ય માહિતીઓ જે છે તે આગામી સુનાવણી દરમિયાન રજૂ કરવામાં આવી શકે છે, પુરાવા રજૂ કરવામાં આવી શકે છે. અત્યારે હાલ એક સુનાવણી અહીંયા પૂર્ણ થવાની પ્રક્રિયામાં જે છે અને તે બાદ અહીંયા બીજી કોર્ટમાં અહીંયા સુનાવણી હાથ ધરવામાં આવશે, જ્યાં રાહુલ ગાંધી અને અન્ય જે નેતાઓ જે છે તેઓ પહોંચશે અને તે બાદ ત્યાં પણ સુનાવણી હાથ ધરવામાં આવશે. અને ત્યાં પણ અહીંયા કદાચ બંને જે પક્ષ વચ્ચે અહીંયા દલીલો ચાલી શકે છે. એટલે કે બે અલગ અલગ જે કેસ જે કોર્ટમાં અહીંયા ચાલી રહ્યા છે તેમાંથી એક કેસમાં અહીંયા રાહુલ ગાંધીએ પોતાની હાજરી આપી દીધી છે, નેતાઓ પણ હાજર રહ્યા છે અને હવે તે પ્રક્રિયા થોડા સમય બાદ પૂર્ણ થશે અને તે બાદ અન્ય જે બીજી કોર્ટ જે છે ત્યાં રાહુલ ગાંધી હાજર રહેશે અને તે બાદ વધુ પ્રક્રિયા અહીંયા હાથ ધરવામાં આવશે. વિધિ, દર્શિલ, અગાઉની જો વાત કરવામાં આવે તો ઘીકાંઠા, અમદાવાદની ઘીકાંઠા કોર્ટમાં તેઓ હાજર રહ્યા હતા, ત્યારે 15 હજારના બોન્ડ પર તેઓને જામીન મળ્યા હતા અને જામીનદાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા બન્યા હતા. અત્યારે આ માનહાનિ કેસને લઈને આ પ્રકારની કોઈ વિગત આપની પાસે? વિધિ, જે પ્રકારે અગાઉ જે કોર્ટમાં જે સુનાવણી હાથ ધરવામાં આવી હતી જ્યારે રાહુલ ગાંધી હાજર રહ્યા હતા ત્યારે પણ તેઓને પૂછવામાં હતું તેમને ગુનો કબૂલ છે કે નહીં, અન્ય દલીલો પણ ચાલી હતી અને સાથે સાથે જે પ્રકારે અહીંયા નિવેદન આપવામાં આવ્યા હતા તેને લઈને પણ એક અહીંયા માહિતી આપવામાં આવી હતી. આપણી સાથે જે મનીષ જોશી છે તેમની સાથે વાત કરીશું. મનીષભાઈ, અહીંયા એક જામીનદાર બન્યા છે પરેશ ધાનાણી અને 23 ડિસેમ્બર સુનાવણી અહીંયા વધુ હાથ ધરાશે, શું આજની પ્રક્રિયા અહીંયા કોર્ટની? કાનૂની પ્રક્રિયામાં કોર્ટ જે કે આદેશનું અમે સન્માન કરીએ છે. કોર્ટનું પહેલેથી જ રાહુલજીનો એક રવૈયો રહ્યો છે કે અમે કાનૂની પ્રકારનું સન્માન કરીએ છીએ, પણ સાથે સાથે રાહુલજીની જે લડાઈ છે એ સત્ય માટેનો સંઘર્ષ છે. આ દેશમાં ભય અને ડરની રાજનીતિ ચાલે ત્યારે રાહુલજીની આ લડાઈમાં અમે કોર્ટની કાર્યવાહી જે આદેશ આપશે એનું પાલન કરશું, પણ સાથે સાથે આ દેશના સામાન્ય માણસનો અવાજ જ્યારે રાહુલજી બન્યા છે ત્યારે દેશ આખો એમની ઉપર રાહ જોઈને બેઠો છે કે આ સત્યની લડાઈમાં જે રાહુલજી સંઘર્ષ કરે તેમાં દેશ એમની સાથે છે, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ એમની સાથે છે. જબલપુરમાં જે પ્રકારે અમિત શાહ સામે નિવેદન આપવામાં આવ્યું હતું એનો જ આખો આ કેસ અત્યારે પહેલી જે સુનાવણી પૂરી થઈ છે. મને એવું લાગે છે કે એક પ્રકારે કિન્નાખોરીથી રાજનીતિ થઈ રહી છે અને કિન્નાખોરીની રાજનીતિનો રાહુલજી સંઘર્ષ સાથે સત્યના સિદ્ધાંત ઉપર થશે, અમને પૂર્ણ વિશ્વાસ છે સત્યમેવ જયતે. બીજો કેસ જે છે 745 કરોડ ને અહીંયા નોટો બદલવાની વાત જે છે એડીસી બેંક તરફથી જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે, મારે TV9 ના માધ્યમથી બે મુદ્દા બહુ સ્પષ્ટ પણ કહેવા. આ દેશનું સૌથી મોટામાં મોટું કૌભાંડ આઝાદી પછીનું હોય તો એ નોટબંધીનું છે. આ દેશની અંદર સામાન્ય માણસની મહેનતની કમાણી એક બાજુ જમા થઈ ગઈ, બચત મામૂલી પોતાની પરસેવાની કમાણી એ બેંકોની અંદર લાઇનમાં ઉભા રહીને કલાકો સુધી દેવી પડી, 159 કરતા વધુ લોકોના મોત થયા. ત્યારે એવા સંજોગોની અંદર જે માલેતુજાર હતા એમના કાળા નાણાં ધોળા થઈ ગયા. વાત લડાઈ હતી ચૂંટણી પહેલા વાત થઈ હતી કાળા નાણાંની, હવે ખબર પડી લોકોને કે કોના કાળા નાણાં ધોળા કરવાના હતા. આખી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના અહેવાલમાં પણ આ કહેવામાં આવ્યું. આ સમગ્ર બાબત જ દેખાડે છે કે આ દેશમાં આઝાદી પછીનું સૌથી મોટું કૌભાંડ હોય તો એ નોટબંધીનું કૌભાંડ હતું અને એની સતત તપાસ થાય તો આજે સત્તા સ્થાને બેઠેલા મોટામાં મોટા લોકો આ કૌભાંડ માટેના મુખ્ય લાભાર્થી છે અને એનું આ સાબિત થશે. અત્યારે જે પ્રકારે માહિતી મળી છે રાહુલ ગાંધી પહેલી કોર્ટમાંથી રવાના થયા છે, પણ મનીષભાઈ જે પ્રકારે અહીંયા દલીલો ચાલી છે આ દલીલોની અંદર શું એક આપના પક્ષ તરફથી રજૂઆત હોઈ શકે છે? નિશ્ચિતપણે જે કાયદાકીય પ્રક્રિયા થશે એનું સન્માન કરવામાં આવશે અને કાનૂની પ્રક્રિયા હંમેશા જે કોર્ટ કહેશે કોર્ટના આદેશ સૌ માટે બને. અમે સંવિધાનમાં વિશ્વાસ માની છે. આજે એવા લોકો સત્તા સ્થાને બેઠા કે જેમને સંવિધાનને અરબી સમુદ્રમાં ફેંકી દેવાની વાત કરે, આજે એવા લોકો સંવિધાનના નામે શપથ લઈને સત્તામાં બેઠા છે જેઓ સંવિધાનનું સન્માન નથી કરતા. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને રાહુલજી સંવિધાનનું સન્માન કરે છે અને કોર્ટ જે કાર્યવાહી કહે છે એ આદેશનું અમે સન્માન સાથે પાલન કરશું. સંવિધાનનું સન્માન કરે છે પણ પુરાવા આજે કોઈ રજૂ કર્યા છે?
એ નિશ્ચિતપણે કોર્ટની કાર્યવાહી છે, હું આપની વચ્ચે ઉભો છું. પણ એટલું નિશ્ચિતપણે જે કોઈ અમારી આગળ છે, અમારી આગળ સંપૂર્ણપણે પૂર્ણ પુરાવા છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનો અહેવાલ પણ કહે છે કે નોટબંધી એ દેશનું સૌથી મોટા મોટું કૌભાંડ હતું અને આ દેશને આર્થિક અધોગતિમાં ફેંકી દેનારું આ કૌભાંડ હતું. ત્યારે આ દેશની આર્થિક અધોગતિ માટે જવાબદાર લોકો સમજી લે ત્યારે આ નોટબંધી માટેને લગતા જેટલા બી હશે પુરાવા એ અમે રજૂ કરશું અને સમયે રજૂ કરશું. એટલે કે તમામ પુરાવા સમયે જોતા અહીંયા રજૂ કરવામાં આવશે અને આ જ પ્રકારે અત્યારે અહીંયા કોર્ટ કાર્યવાહી ચાલી રહી છે. એક કોર્ટની કામગીરી કાર્યવાહી જે છે અહીંયા પૂર્ણ થઈ છે. રાહુલ ગાંધી ત્યાંથી રવાના થયા છે અને હવે બીજી કોર્ટમાં રાહુલ ગાંધી અને અન્ય જે નેતાઓ જે છે તેમની સાથે તેઓ ત્યાં પહોંચશે અને તે બાદ હવે એડીસી બેંકનો જે કેસ છે તેને લઈને અહીંયા સુનાવણી હાથ ધરવામાં આવશે અને તે બાદ જ ખ્યાલ આવશે કે અંદર કયા પ્રકારની દલીલો જે છે તે બંને પક્ષ તરફથી ચાલે છે અને તે બાદ માહિતી સામે આવશે કે આખરે શું તેમાં સુનાવણીની આગામી તારીખ આવી શકે છે અથવા તો કયા પ્રકારની અહીંયા નિર્ણય લેવાઈ શકે છે. બિલકુલ દર્શિલ, આભાર આ તમામ જાણકારી બદલ. તો આપણે જણાવી કે એક કેસની સુનાવણી પૂર્ણ થઈ છે કે જ્યાં રાહુલ ગાંધીએ સ્પષ્ટ કર્યું છે કે તેઓને ગુનો કબૂલ નથી અને હવે એડીસી બેંક માનહાની કેસમાં હાજર થવા માટે તેઓ બીજી કોર્ટ પહોંચશે. જણાવી દઈએ કે રાહુલ ગાંધી અત્યારે અમદાવાદ ખાતે પહોંચ્યા છે કે જ્યાં બે અલગ અલગ કેસને લઈને આજે સુનાવણી થવાની છે, જેમાં પ્રથમને લઈને આખરે સુનાવણી પૂર્ણ થઈ ચૂકી છે. અમિત શાહ સામે ટિપ્પણીનો જે કેસ હતો તેમાં તેઓ મેટ્રો કોર્ટમાં હાજર રહ્યા હતા.